मैदरपुरा दिल्ली गेट खाते आवेला मंथन कॉम्प्लेक्सना बीजा माळेथी मळी आवेली महिलानी हत्या करायेली लाशनो भेद पोलीसे उकेली काढ्यो छे। मरण जनार देह वेपार करनार माधुरी होवानुं अने तेना ज प्रेमीए तेनी हत्या करी होवानुं बहार आव्युं छे। हाल तो मैदरपुरा पोलीसे हत्यारा प्रेमीनी धरपकड़ करी छे। मैदरपुरामां दिल्ली गेट पासे मंथन कॉम्प्लेक्सना बीजा माळे ऑफिसमां रिपेरिंग चालतुं हतुं। गुरुवारे वहेली सवारे एक महिला रीटा उर्फे माधुरी उर्फे भूरी दशरथ बैरागीनी हत्या करायेली लाश मळी हती। महिलानी हत्या तेना प्रेमीए करी हती। आ घटनाने पगले मैदरपुरा पोलीसे हत्यानो गुनो नोंधी हत्यारा प्रेमी जगन्नाथ उर्फे सुदर्शन उर्फे कालिया उर्फे बटको मंडलने रेलवे स्टेशन पासेथी पकड़ी लीधो छे। हत्यारा प्रेमीए कबूलात करी हती के शरीर संबंधना 900 रुपया आपवा छतां जवानी तैयारी करती हती, जेने लईने झगड़ो थयो अने हाथ पर बचकू भरता गुस्सामां लाकड़ाना फटका मारी मोतने घाट उतारी हती। ना कर्मचारीए मंथन कॉम्प्लेक्समां मुलाकात लई अने त्यां एक अजाणी स्त्रीबाईनी मृत्यु निपजावेल होय जेथी तेઓએ 100 નંબર ઉપર કોલ કરી પોલીસને જાણ કરેલ, જેથી તાત્કાલિક અમે મૈદરપુરા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ સાથે ત્યાં આગળ ઘટના સ્થળે મુલાકાત લીધેલ, જેમાં મરણ જનાર શરૂઆતમાં એક અજાણી સ્ત્રી હોય જેથી પ્રયત્નો બાદ તે સ્ત્રીનું ઓળખ થયેલી, તેનું નામ રીટા ઉર્ફે માધુરી વાઇફ ઓફ દશરથ બૈરાગી મૂળ કાપોદ્રા વિસ્તારના લક્ષ્મણનગરની બાજુમાં રહેવાસી હોય, તેની કોઈ અજાણ્યા ઈસમે મર્ડર કરેલી સ્થિતિમાં જે લાશ પડેલ હોય જેથી તાત્કાલિક તેના સગા સંબંધીઓને જાણ કરેલ અને તેની સાસુ આવી જતાં તેમની રૂબરૂમાં ત્યાં ઇન્ક્વેસ્ટ પંચનામું કરી લઈ અને નજીકમાં આવેલા તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવાનો પ્રયત્ન કરેલ અને અલગ અલગ 3 ટીમો બનાવી અને આ સીસીટીવી ફૂટેજ ચેક કરતાં આ બાબતે કાલિયો ઉર્ફે બટકો, જેનું સાચું નામ સુદર્શન સન ઓફ ભાવેશ મંડલ, એ જે તે વખતે આ સ્ત્રી સાથે હોય અને એની સાસુએ ફરિયાદ આપતા તેના ઉપર વિધિવત ફરિયાદ દાખલ કરેલી હતી અને જે કાલિયો ઉર્ફે બટકો જે શુભમ રેસ્ટોરન્ટમાં કામ કરતો હોય અને તે ઘટના સ્થળે કે આજુબાજુમાં 4 વાગ્યા પછી અર્લી મોર્નિંગમાં દેખાતો ન હોય અને પોતે ત્યાંથી ચાલ્યો ગયો હોય, તેથી શંકા વધુ પ્રબળ બને અને આ બાબતે સાયન્ટિફિક તેમજ હ્યુમન સોર્સીસથી બધા એવિડન્સ કલેક્ટ કરેલા, જેમાં મરણ જનારની જ્યારે ઉપર આ કાલિયાએ જે હુમલો કરેલો તે બાબતે નજરે જોનાર શાહેદો મળતા તેઓના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરેલા અને કાલિયો ઉર્ફે આ બટકો મર્ડર કર્યા બાદ પોતે ત્યાંથી ભાગી જવાની ફિરાકમાં હતો અને રાત્રિના સમયે ટ્રેનનો સમય હોય, પોતે બિહારનો વતની હોય, જેથી એવા હ્યુમન સોર્સીસથી માહિતી મળેલી કે તે બિહારની ટ્રેનમાં ભાગી જવાનું છે, તો રેલવે સ્ટેશનની નજીકમાંથી તેને કાલે પકડી લીધેલો અને કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ તેને ધોરણસર અટક કરવામાં આવેલ છે। હત્યાનું કારણ એમાં રાત્રિના સમયે આ જે મરણ જનાર છે રીટા પોતે દેહ વિક્રયના ધંધા સાથે સંકળાયેલી હોય અને કાલિયાએ તેને 900 રૂપિયા ચૂકવી અને તેની સાથે સેક્સ્યુઅલ રિલેશન બાંધવા માટેની વાત કરેલી, જેમાં 900 રૂપિયા લીધા બાદ રીટાએ તેને સેક્સ્યુઅલ રિલેશન બાંધવાનો ઇનકાર કરીને પોતે જતી હોય, જેથી તેઓની વચ્ચે ઝપાઝપી થયેલી, જેમાં કાલિયા ઉર્ફે બટકાએ તેને એક લાફો મારેલો, જેથી રીટાએ તેના જમણા હાથના ભાગે બટકું ભરેલું, જેથી તેને ગુસ્સો આવી જતાં તેણે બારના ભાગેથી એક મોટો પથ્થર લાવી અને મારવા પ્રયત્ન કરેલો, પણ તેમાં સફળ ન થતાં બાજુમાં એક લાકડાનો ફટકો પડેલો હતો, તેના દ્વારા તેના મોં પરના ભાગે અને માથાના પાછળના ભાગે 4 ફટકા મારી અને તેનું મોત નિપજાવેલ હતું। મહિલા અને આ જે એક્યુઝ છે એ બંને દિલ્હી ગેટ બાજુથી પોતે એને કન્વિન્સ કરી અને તેની સાથે સેક્સ્યુઅલ રિલેશન માટે તૈયાર કરી અને તેની સાથે જ એ બંને આ જગ્યા ઉપર ગયેલા હતા। વધુમાં હત્યારો આરોપી જગન્નાથ શંભુ રેસ્ટોરન્ટમાં વેટર હતો। મહિલા જોડે આરોપીને 1 વર્ષથી પ્રેમ સંબંધ હતો। હાલ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે હત્યારાને ઝડપી પાડ્યો હતો। ધીરજ સુમરા સાથે હિમ ટીવી ન્યૂઝ સુરત।